વલસાડ તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફૂટવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હાજરી આપે તે પહેલા જ પલસાણા અને કડોદરા પોલીસે આપના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી. આમ આદમી પાર્ટી દ્વારા હેડ ક્લાર્ક પેપર લીકના મુદ્દે સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર વિરોધી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કડોદરા અને પલસાણા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી નજર કેદ રાખ્યા હતા. કેતનકુમાર હીરાલાલ પટેલ, આમ આદમી પલસાણા તાલુકા પ્રમુખ. શું પ્રોગ્રામ હતો? પ્રોગ્રામમાં એવું હતું કે જ્યારે ગુજરાતની અંદર ભરતી કૌભાંડમાં પેપરો લીક થયા છે એના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે અમારા પ્રદેશના જે નેતાઓ છે એ ગાંધીનગરની અંદર અનશન પર બેઠા છે, તો એને સપોર્ટ કરવા માટે અમારા બારડોલીની અંદર અનશનનો કાર્યક્રમ હતો. પણ અનશનનો કાર્યક્રમમાં જતાં પહેલાં કડોદરા પોલીસ સ્ટેશનમાંથી અમને અમારી ઓફિસ ઉપરથી ડિટેન કરી લેવામાં આવ્યા છે. કેટલા લોકોને ડિટેન? અમારી ઓછામાં ઓછા 15-17 જણા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. આજે જ્યારે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરી, ઉજાગરા કરી, મહેનત કરીને પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરતા હોય છે ત્યારે આ સરકારની અંદર પેપરો લીક થાય છે. પેપરો લીક થયા બાદ સરકારી માણસો જે વચ્ચે જોડાયેલા છે એ લોકોની ધરપકડ થતી નથી, એ લોકો ખુલ્લેઆમ ફરે છે. વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે આમ આદમી પાર્ટી જ્યારે આગળ આવી છે ત્યારે એમના બધા નેતાઓને પોલીસ ડિટેન કરી ને એમના જામીન પણ થવા દેતા નથી.